નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રામર ની અંદર પેરેગ્રાફ રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ ગયા વિડિયો માં આપણે ડાયલોગ રાઇટિંગ શીખી ગયા હતા તો અહીંયા પેરેગ્રાફ રાઇટિંગ ની અંદર મિત્રો ગ્રામર ની અંદર આપણને ક્લૂઝ આપેલા છે તો અહીંયા પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ લેખન જેને આપણે એસે પણ કહીએ છીએ તો અહીંયા આપણે આજે આપણે બે નિબંધ શીખવાના છે માય કેટ અને માય ક્લાસરૂમ તો ગ્રામર ની અંદર મિત્રો આપણે નીચે એ નિબંધ લખવા માટે ક્લૂઝ એટલે કે થોડા શબ્દો આપેલા છે અને એ શબ્દોના આધારે આપણે નિબંધ લખવાનું છે તો પહેલો જોઈએ તો માય કેટ તો માય કેટ એટલે મારી બિલાડી તો આપણે જોઈએ મિત્રો આઈ હેવ અ કેટ મારે એક બિલાડી છે તો મારી પાસે એક બિલાડી છે ઇટ્સ નેમ ઇઝ સ્વીટી તો ઇટ ઇઝ નું મિત્રો ટૂંકું રૂપ છે ઇટ્સ નેમ ઇઝ સ્વીટી તેનું નામ સ્વીટી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બિલાડીનું જે નામ છે એ સ્વીટી લખેલું છે તે નામ તમે તમારી રીતે કોઈ પણ લખી શકો છો તમે પણ જો ઘરે બિલાડી પાળી હોય તો તમે એને પ્રેમથી જે નામથી બોલાવતા હોય એ નામ પણ તમે અહીંયા લખી શકો છો તો તેનું નામ સ્વીટી છે ઇટ્સ કલર ઇઝ વ્હાઇટ તેનો રંગ સફેદ છે તેનો રંગ કેવો છે મિત્રો તો ઇટ્સ કલર ઇઝ વ્હાઇટ તેનો રંગ સફેદ છે ઇટ હેઝ બિગ આઈઝ તેને મોટી બિગ એટલે મોટી આઈઝ એટલે આંખો બહુ વચન છે મિત્રો તેને મોટી આંખો છે ઇટ લાઇક્સ ટુ ડ્રિંક મિલ્ક તો લાઇક એટલે ગમવું ડ્રિંક એટલે પીવું અને મિલ્ક એટલે દૂધ તેને દૂધ પીવું ગમે છે ઇટ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો મોર્નિંગ એટલે સવારમાં અર્લી એટલે વહેલા ગેટ અપ એટલે ઉઠવું તે સવારમાં વહેલા જાગે છે અથવા ઉઠે છે ઇટ વેટ્સ ફોર મી નિયર ધ ડોર તો વેટ એટલે રાહ જોવું તો તે મારી ડોર એટલે દરવાજા નિયર એટલે નજીક તે મારી દરવાજાની નજીક રાહ જોઈએ છે વેન આઈ કમ ફ્રોમ સ્કૂલ વેન એટલે જ્યારે કમ એટલે આવું હું શાળાએથી આવું છું ત્યારે તે દરવાજાની નજીક ઊભી રહીને મારી રાહ જુએ છે ઇટ પ્લેઝ વિથ મી ઇન ધ ગાર્ડન પ્લે એ રમવું ઊભી એટલે સાથે મી એટલે મારી અને ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં તે બગીચામાં મારી સાથે રમે છે આઈ લવ સ્વીટી હું સ્વીટીને ખૂબ જ પ્રેમ કરું છું અથવા સ્વીટીને હું ખૂબ જ ચાહું છું તો મિત્રો અહીંયા આ નિબંધની અંદર ઉપર જે ક્લૂઝ આપેલા છે એના આધારે આ નિબંધ મેં લખ્યો છે અને તમારે પણ અહીંયા આ જ પ્રમાણે નિબંધ લખીને તૈયાર કરવાનો છે અહીંયા સ્વીટીની જગ્યાએ તમે કોઈ પણ તમારું મનગમતું નામ પણ લખી શકો છો ત્યાર પછીનો બીજો નિબંધ મિત્રો આપણે જોઈએ માય ક્લાસરૂમ એટલે કે મારો વર્ગખંડ તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 5 માં આવ્યા છો તમે ધોરણ 4 સુધી સ્કૂલમાં જે ભણ્યા છો કોઈ પણ સ્કૂલની અંદર ભણ્યા હોય તો એ સ્કૂલની ક્લાસરૂમની વસ્તુઓના આધારે તમે વાક્યો લખી શકો છો ક્લાસરૂમની અંદર તમે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે કે ટેબલ હોય ખુરશી હોય કેટલા પંખા છે કેટલી બારીઓ છે કેટલી બેન્ચીસો છે તો આ તો તમે પહેલા ધોરણથી જોતા આવ્યા છો તો અહીંયા પણ ક્લૂના જ આધારે મિત્રો આપણે નિબંધ જોઈએ તો માય ક્લાસરૂમ ઇઝ બી મારો વર્ગખંડ બી એટલે શું થશે મિત્રો મોટું તો મારો વર્ગખંડ મોટો છે ઇટ ઇઝ ક્લીન તો ક્લીન એટલે સ્વચ્છ અથવા ચોખ્ખો તે સ્વચ્છ છે ધેર આર ટુ વિન્ડોઝ તો અહીંયા મિત્રો ધેર આર એટલે ક્યાંની વાત છે વર્ગખંડની વાત છે તો મારા વર્ગખંડમાં ટુ વિન્ડોઝ બે બારીઓ છે અથવા ત્યાં એટલે વર્ગખંડમાં ત્યાં બે બારીઓ છે ધેર ઇઝ વન બ્લેકબોર્ડ ત્યાં
એક કાળું પાટિયું છે અહીંયા મિત્રો આપણો ગ્રીન છે તો આપણે ગ્રીન વર્ડ પર લખી શકીએ there is one table and chair also તો also એટલે પણ one table એટલે એક table and chair એક table અને એક ખુરશી પણ છે ક્યાં છે ક્લાસરૂમ ની અંદર એટલે કે વર્ગખંડની અંદર there are 15 benches તો વર્ગખંડમાં કેટલી બેન્ચીસો છે કેટલી પાટલીઓ છે તો 15 એટલે 15 15 benches એટલે પાટલીઓ છે there is a cupboard too ત્યાં એટલે કે વર્ગખંડમાં કબાટ ટી ડબલ ઓ ટુ એટલે પણ શું થશે પણ ત્યાં કબાટ પણ છે there is a notice board on the wall તો wall એટલે શું થશે મિત્રો દીવાલ તો વર્ગખંડની અંદર નોટિસ બોર્ડ એટલે સૂચના માટે જે મૂકીએ છે નોટિસ બોર્ડ પણ દીવાલ ઉપર છે देयर आर 3 પેન્સ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં 3 પેન્સ એટલે પંખા પણ છે देयर इज अ ડસ્ટબિન નિયર ધ ડોર તો ડસ્ટબિન એટલે ડસ્ટબિન કચરો નાખવાનું જે આવે છે ડસ્ટબિન અને નિયર એટલે નજીકનો ડોર એટલે દરવાજો તો ડસ્ટબિન એ દરવાજાની નજીક છે તો મિત્રો આ પ્રમાણે આપણે આજે આ વિડિયોની અંદર બે નિબંધો શીખ્યા માય કેટ અને માય ક્લાસરૂમ તો આ જ રીતે મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે પણ એક કે બે વખત લખીને ઘરે હોમવર્કમાં આ નિબંધ તૈયાર કરજો અને ઉપર તમને જે શબ્દો આપેલા હોય એના આધારે નિબંધ તમે લખી શકો થેન્ક યુ